મારી ઓ બાળકો મજામાં છો ને આજે આપણે ગુજરાતી 1 માં પાઠ 1 સરળાઈ ગોલક અને રંગ એમાં આપણે વાર્તા જોઈ હતી સરસ મજાની બીજું ફરો ફરો ને છોકરા ફુંદરડી તો ભાઈ બેન ઘરે હાથ પકડીને આમ ફુંદરડી ફર્યા હતા ને મેં શીખવાડ્યું એમ હા એ પણ મજા કરી હશે હવે આપણે એક વસ્તુ શીખી એક ઉંદર ઉડતા શીખી આપણે ઉંદરની વાત તો બરાબર સાંભળી લીધી માછલી બનાવવાની વાત સાંભળી લીધી હવે ઉંદર જો કેવી રીતે દોરવાનું જો ખબર છે એમ કરતા આપણે છે આપણે એમ ના નુમાસ એની ત્યાં પગાર 4444 રૂપિયાની આ એમ નામના માણસના ઘરે ચોરી થઈ પોલીસ પકડી ગઈ देखियो भैया उंदर देखियो चलो पाठ समझी लीधो नाना को गीत पण समझी लीधो वे एक लगता शिखू पड़से ना आपण બીજા ધોરણ માં આયા પહેલા ધોરણ માં તો બહુ નાનું નાનું લગતા હતા હે ને સિનિયર કેજી માં તો કપકો લગતા હતા થોડા થોડા હાથકો લગતા હતા શબ્દો લગતા હતા અહીંયા પણ આપણે પહેલા થોડું લખીશું પછી વધારે લખીશું એમ કરતા કરતા આપણે લગતા શીખી જઈશું ચલો હવે પાઠ 1 ના એક જ શબ્દમાં જવાબ આપણે પહેલા લખવા શીખવાનો છે સૂચનામાંનો નીચે આપેલ પ્રશ્નોના જવાબ એક જ શબ્દમાં લખો હવે ધ્યાન રાખજો જે પહેલા ધોરણની અંદર જે આપણી નોટ આવતી હતી એમાં લખવાનું છે એપી જ નોટમાં લખવાનું છે એમાં એટલે એપી જ નોટ બનાવવાનું છે પણ એમાં લખવાનું છે ડબલ લીટીમાં બે લીટીમાં સમાય એટલા સરસ અક્ષર કાઢી લખવાનું છે હું અહીંયા એક પ્રશ્ન લખતા શીખવાડીશ એ પ્રમાણે તમારે બધા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત લખવાના છે પહેલો પ્રશ્ન અહીંયા લીધી તો લીધો છું હું ધ્યાન રાખજો એક જ પડે શબ્દ શબ્દ વચ્ચે કેટલી જગ્યા રાખવાની એ પણ ધ્યાન રાખવા ગામમાં આટલા અક્ષર સરસ કરવાના બે લીટીમાં સમાય એટલા અક્ષર લખવાના માધ્ય બિંદુ હસ્વ ઈ દીર્ઘ ઈ હસ્વ ઉ દીર્ઘ ઉ બધું આ બે લીટીની નીચે કા બે લીટીની ઉપર કરવાનું અને આખો શબ્દ લખાઈ જાય પછી જગ્યા રાખવાની થોડીક જગ્યા રાખવાની શબ્દ શબ્દ વચ્ચે જગ્યા હોવી જોઈએ અક્ષર નથી કીધા આ ત્રણ અક્ષર ભેગા થયા ત્યારે આખો શબ્દ બન્યો છે કે ગામમાં ઘણા બધા શું હતા આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય કોઈ પણ પ્રશ્ન પૂરો થાય એટલે એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું અને આનો જવાબ તમારે બધા નીચે લખવાનો હું નીચે નહીં લખ તમારે નીચે લખવાનું કારણ કે તમારી પાસે નોટ છે મારે બોર્ડ ઘૂસવું પડે એટલે હું એનો જવાબ અહીંયા લખું છું તમારે જવાબ ક્યાં લખવાનો નીચે તો ગામમાં ઘણા બધા શું હતા શું હતા ગામમાં ઘણા બધા જવાબ લખીશું બરાબર ભેગો શબ્દ લખવાનો કીધો એટલે આ માંગે લખી દેવાનું આવું મેં કીધું અમને તો પણ એવું ના લખાય શબ્દ પ્રોપર વચ્ચે આવો જોઈએ અને પછી જગ્યા રાખવાની બેટા વ્યવસ્થિત આવું લખવાનું હોય તો નોટ જોવી બધાને ગમે નહીતર નોટ જોવી ગમે નહીં બીજો પ્રશ્ન ગામમાં એક દિવસ કોણ આવ્યું ગામમાં એક દિવસ કોણ આવ્યું કોણ આવ્યું ભાઈ
વાંસળી બાળાના આખો શબ્દ ભેગો લખાય મેં મોડે લગાવીશું લેખનમાં તો અત્યારે મેં બોલે છે એ રીતે લખવાનો પ્રયત્ન કરવાનો વાંસળી બાળાના આખો એક જ શબ્દ કહેવાય પછી તમારે જગ્યા રાખવાની નોટમાં વાળ કેવા હતા એ વાંસળી બાળાના વાળ કેવા હતા चौथो प्रश्न वासली वालो शू वगाड़े तो हतो वासली વાંસળી બાળાએ કોને વગાડી મૂક્યા કોને વગાડી ગામવાળાને વાંસળી વગાડી દીધી સરસ મજાની અને ગામવાળા ભાગી ગયા તો કોને વગાડી મૂક્યા કોને વગાડી મૂક્યા ઉંદરોને અને ઉંદરો વાંસળી બાળાએ ઉંદર વગાડવાના કેટલા રૂપિયા કીધા વાંસળી બાળાએ ઉંદર વગાડવાના કેટલા રૂપિયા લીધા કેટલા લીધા હજાર કેટલા રૂપિયા લીધા હજાર રૂપિયા કેટલા રૂપિયા લીધા ભાઈ હજાર રૂપિયા હવે સાતમો પ્રશ્ન ઉંદરો ક્યાં ડૂબી ગયા ઉંદરો ક્યાં ડૂબી ગયા ક્યાં ડૂબી ગયા ઉંદરો નદીના પાણીમાં ક્યાં ડૂબી ગયા ભાઈ નદીના પાણીમાં બે આઠમો પ્રશ્ન જુઓ બરાબર હવે ખે કોણ બતાવે છે ખેલ કોણ બતાવે છે કોણ બતાવે છે ભાઈ કે મદારી અત્યારે તો કઈ બહુ જોવા મળતું નથી મદારી પણ ગામડામાં તમે રહેવા જાઓ દાદાના ઘરે કે માના ઘરે કે નાનાના ઘરે કે નાની નાની ત્યારે મદારી સરસ મજાના સાપ ને બીન વગાડતો વગાડતો આવે નીચે બધાએ ચારે બાજુ બેસી જવાનું અને બચ્ચો વચ્ચ મદારી બીન વગાડે અને ટોપલીમાંથી સાપ આમ નીકળે અને આખો ખેલ બતાવે તો સરસ મજાનો ખેલ બતાવે કે બંને સાપને ઝઘડાવે પછી માકડું પણ હોય માકડા સાથે પણ ખેલ બતાવે એટલે મકાની આપણને શું બતાવે છે ખેલ બતાવે છે નવમો પ્રશ્ન રસી ઉપર
कौन चाले छे આપણે કી તમે પ્રશ્નો જવાબમાં પ્રશ્નો લખી લેવાના છે ગીત જોવાનું છે એક નાનકડું બાળ ગીત છે પાછું એની અંદરનો આ પ્રશ્ન છે કે રસ્સી ઉપર કોણ ચાલે છે તો કોણ ચાલે છે છોકરી કોણ ચાલે છે છોકરી ઓકે દસમો પ્રશ્ન પેટીની અંદર શું છે પેટીની અંદર શું છે કાળો સાપ પેટીની અંદર શું છે કાળો સાપ જો ફરી પ્રશ્નો જવાબનું વાંચન કરી લઈએ આપણે વાંચતા પાક્કું આવડી જાય ગામમાં ઘણા બધા શું હતા ઉંદરો ગામમાં એક દિવસ કોણ આવ્યો વાસરી વાળ વાસરી વાળાના વાળ કેવા હતા લાંબા વાસરી વાળો શું પગારતો હતો વાસરી વાસરી વાળાએ કોને પગાડી મૂક્યા ઉંદરોને માસરી વાળાએ ઉંદર બગાડવાના કેટલા રૂપિયા લીધા જોઈ તો આપણે જ ને વિડીયો સાંભળ્યો હોય તો ખબર પડે વિડીયોમાંથી બીજ પાઠ વાંચ્યો હોય તો ખબર પડી જાય કે કેટલા રૂપિયા લીધા 50 રૂપિયા ઉંદરો ક્યાં ડૂબી ગયા ક્યાં ડૂબી ગયા બે ઉંદરો તો નદીના પાણીમાં ડૂબી ખેદ કોણ બતાવે છે મદારી રસ્સી ઉપર કોણ ચાલે છે છોકરી સાંભળો ભાઈ રસ્સી ઉપર છોકરી ચાલે છે પણ કેવું હોય છે કે આપણે મેળામાં જઈએ છે ને ત્યારે રસ્સી ઉપર નટ ચાલતો હોય છે પણ આપણા ગીતની અંદર રસ્સી ઉપર છોકરી ચાલે છે એને અનુસંધાનમાં પ્રશ્ન કાઢ્યો છે એટલે મેળાનો પ્રશ્ન નથી આપણા પાઠનો પ્રશ્ન છે એ ગીતની અંદર રસ્સી ઉપર કોણ ચાલે છે તો રસ્સી ઉપર ચાલે એક છોકરી એવી વાક્ય રચના છે એટલે અહીંયા રસ્સી ઉપર કોણ ચાલે છે તો જવાબમાં શું આવે છે છોકરી પેટીની અંદર શું છે કાળો સાપ શું છે કાળો સાપ આ દસ એક જ શબ્દમાં પ્રશ્નના જવાબ મેં તમને સમજાવ્યા જવાબ સાથે મનમાં પણ તમારે લખવાના છે સારા છે શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખીને તમારે લખવાનું છે ભૂલ કરવાની નથી ભેગું ભેગું લખવાનું નથી મેં પહેલા જઈને સમજાવી દીધું કે ભેગું ભેગું લખશો તો જ્યારે નોટ ગુજવાઈશ ત્યારે છોકડો મારી દઈશ પછીની અંદર પણ આમાં સરસ મજાના અક્ષર કાઢીને તમારે લખવાનું છે આ પ્રમાણે તમારે લખવાનું છે હવે એક સરસ મજાનું નાનકડું આપણે ગીત જોઈએ છીએ ગીતનું નામ છે મદારી ઉપર ગીત છે શેનું ગીત છે મદારી બાળક નાનો મદારી ખેલ બતાવવા આવે છે છોકરાઓ બધા ચારે બાજુ ભેગા થયેલા છે સરસ મજાના અને મદારી વચ્ચે ખેલ બતાવવા માટે બીમ કાઢે છે એ બીમ કેવી રીતે વાગે છે બીમનો અવાજ તમે ક્યારે સાંભળ્યો હોય કારણ કે મદારી તો કેવું હોય કે આપણને અહીંયા જોવા મળતો નથી કદાચ ગામડે ગયા હો અને ત્યાં દાદા દાદી પાસે રહ્યા હોઈએ અને ત્યાં મદારી આવે અને મદારીનો આપણે ખેલ જોયો હોય તો આપણને ખ્યાલ આવે અહીંયા તો મદારી ભાગ્ય જ જોવા મળે છે પણ તો પણ આપણે જોયો હોય છે કે એની પાસે જે બીમ હોય છે એ બીમ કેવા આકાર હોય છે એ બીમ આકાર છે એક પક્ષી માળો બનાવે છે કોણ બનાવે છે કહેશો મને સુગ્રી નામનું પક્ષી છે ચકલી કરતા પણ ચકલીના જેવું જ એવી સાઈઝનું પક્ષી છે એ સરસ મજાનું આવો ઘાસના તણકલા લાઈ અને બુદ્ધિ બુદ્ધિને સરસ મદારીના બીન જેવો સરસ મજાનો માળો બનાવે છે
એને સુગલી કહેવાય છે અને એ સરસ મજાની અંદર એના પોતાના ઈંડા મૂકે છે અને ઉદારીના બીજ જેવો જે માળો બનાવતું પક્ષી હોય તેનું નામ સુગલી છે. હવે આપણે ગીત જોઈ લઈએ જરા. ગીતનું છે મદારી બરાબર વાગે છે, મદારી પાસે એનું બીન પણ છે, સરસ મજાનું ઢોલક પણ છે, મદારીને મૂંઝો પણ છે અને સરસ મજાનું એ ગીત ગાય છે. તો આપણે ગીતના શબ્દો જોઈએ છીએ, હું તમને રાગમાં ગીત ગવડાવું છું અને ગીત તમારે ગાવાનું છે. ડમ 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 ઢોલક વાગે, ડમ 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 ઢોલક વાગે, આવ્યો મૂછાળો મદારી, આવ્યો મૂછાળો મદારી, બજાવો બચ્ચો તારી, બજાવો બચ્ચો તારી, પીન વાગી, ડમ 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 ઢોલક વાગી, આવ્યો મૂછાળો મદારી, બજાવો બચ્ચો તારી, બજાવો બચ્ચો તારી, આ તો મોટી રસી છે એની ઉપર છોકરી છે, આ તો મોટી રસી છે એની ઉપર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે, વાંદરો વાંસળી બગાડે છે, વાંદરો વાંસળી બગાડે છે, બજાવો બચ્ચો તારી, બજાવો બચ્ચો તારી, બીન વાગી. બીન એ શું? તો સાંભળો, મદારીની પાસે એ બીન વગાડે ને તો જ સાપ આવે, સાપને એમનામ સંભળાય નહીં, એ મદારીના બીનના અવાજથી જ એ બહાર આવે. એટલે મદારી પાસે બીન પણ હોય અને ઢોલક પણ હોય. બીન વાગી, ડમ 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 ઢોલક વાગી, આ તો મોટી પેટી છે એની અંદર થેલી છે, થેલી એટલે આપણે શાકભાજી લેવા મમ્મી જાય છે ને બજારમાં, એવી સરસ મજાની અંદર થેલી લઈને આવ્યો છે મદારી, પેટીની અંદર શું જોવા મળે છે? થેલી. એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે, બજાવો બચ્ચો તાળી, જો જોડશે તાળી. હવે અમે ગીત તમને થોડુંક રાગમાં ગાયું, થોડુંક સમજાવ્યું, હું ફરી તમને આખું ગીત સમજાવું છું, ત્યાંથી સાંભળજો અને મારી સાથે ગાવાનો પ્રયત્ન કરજો. બીન વાગી, ડમ 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 ઢોલક વાગી, આવ્યો મૂછાળો મદારી, બજાવો બચ્ચો તારી, બીન વાગી, ડમ 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 ઢોલક વાગી, આ તો મોટી રસી છે એની ઉપર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે, વાંદરો વાંસળી વગાડે છે, બજાવો બચ્ચો તારી, બીન વાગી, ડમ 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 ઢોલક વાગી, આ તો મોટી પેટી છે એની અંદર થેલી છે, એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે, બજાવો બચ્ચો તારી, જોર જોશે તારી, જોર જોશે તારી. આ ગીત મેં તમને ગવડાવ્યું, આ ગીત તમારે ઘરે ગાવાનું મારી સાથે અને તમારે એની પ્રેક્ટિસ કરવાની અને તૈયાર કરી દેવાનું. એના જ આપણો પ્રશ્ન મેં લખાયા છે કે કોણ બતાવે છે મદારી, રસી ઉપર કોણ ચાલે છે? છોકરી. પેટીની અંદર શું છે? પહેલી કાળો મોટો સાપ. મદારી જ્યારે બીન વગાડે ને ત્યારે સાપ નીકળે, અંદર સરસ મજાની એની છાપડી હોય કે કેવી હોય, એમાંથી ફૂલનું થોડું મોઢું રાખે અને એની અંદર સાપ આમ મોઢું આમ બહાર કરે, પેલા જીભ કાઢે, પછી આમ બધે ફૂંફાડો મારે, એવો મોટો કાળો અંદર સાપ હોય છે. બાકી આપણને ખ્યાલ આવી ગયો કે તમે બે ગીત શીખવાડી દીધા, આ પાટની અંદર બે ગીત હતા અને આ પ્રશ્નોના જવાબ પણ. હવે આપણે ખરા ખોટાની નિશાની જોઈએ છીએ. ચલો તૈયાર છો ને બધા ખરા ખોટા શીખવા માટે? ચલો રેડી થઈ જાઓ બધા, જરા બોલ સાફ કરી લો. ચલો દરેક ગીત સાંભળી લીધું, મજા પડી ગઈ, મારી સાથે ગાજો હો અને જે એક્શન કરજો સરસ મજાની. જો ઉંગલું તો બહુ ઘૂસાઈ ગયું, મેં પગ જતો રહે બિચારા, પાડો થઈ ગયો, લગડો થઈ ગયો, ક્યાંથી ચાલશે? તમને એમ કહું કે ચાલતો 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 વિડીયોમાં આ મોબાઈલમાં આવી જતો તમારા ઘરમાં આવતો રહેશે, એવું નહીં થાય ને?
ચલો હવે આપણે કલાકૃતિની નિશાની શીખીશું હા સૂચનામાં તમારી સાથે નીચે આપે વિધાનો સામે કલાકૃતિની નિશાની કરો હવે એક એક થોડો જાદુ કરીએ હા આવું તમે શું સીધું સીધું ભણવાનું આવું તો બધું અમને આવડે છે તો પહેલા પણ બધામાં બધું તો શીખીને જાય છે પણ કે આપણે જાદુ કરીએ જો બે પાઠ સાંભળી લીધો છે આપણે આખો બે ગીત પણ શીખી ગયા છે તો જો વાક્ય સાચું હોય ને તો તમે શું કરો તાળી પડો અને ખોટું હોય તો ખાલી કરો જો સાચું હોય તો શું કરવાનું તાળી પડો અને ખોટું હોય વાંસળીનો અવાજ
ઉંદરોને ખૂબ ગમતો હતો સાચું ખોટું બેટા એ વાંસળી બગાડી એટલે તો અધમ બોલો ફટાફટ 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 એને પાછળ પાછળ ભાગી ગયા કેમ કેમ ને એ ગમતો હતો ને એટલે શું આવશે સાચું તો તારી પાડી નાખજો ત્રણ માં હવે હું નથી પાડી હવે તમારે જાતે પાડવાની હવે સાચું વાક્ય બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા સાચું ખોટું કે ડૂબી ગયા પાણીમાં હે તે કોઈના ઘરની અંદર ભરાઈ ગયા હતા પાછા ફરી ના પાણીમાં ડૂબી તમારું લેસન આ શું કરશો તારી પાડશો કે શું કરશો તારી પાડશો ને ચલો હવે ત્રણ વાક્ય તમારે જાતે લખવાના હું સમજાવી દઈશ અહીંયા તમને તમારે આ ત્રણ વાક્યનો જવાબ જાતે લખવાનો છે ચલો આગળ વધો ગામમાં લોકો ઉંદરોથી દુખી રહેતા હતા આ વાક્ય જવાબ તમારે જાતે લખો બરાબર સાચું આવશે યાની ખોટું નવું વાક્ય માસરી વાળો એ જ ગામમાં રહેવા લાગ્યો વાંસળીનો અવાજ બાળકોને ગમતો ન હતો ત્રણ વાક્ય તમારે ચાલતે લખવાનું ફરી હું એ વાક્ય કહી ગામમાં લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા શું આવશે કહી દો જવાબ કહી દો તાળી ગેર પાડશો ગામમાં લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા હું ખાલી કહી દો પણ ઈશારો કરું તમને કહી દો ખાલી જવાબ ખબર પડી ગઈ તમને એ તમારે જોઈ લેવાનું વાંસળી વાળો એ જ ગામમાં રહેવા લાગ્યો જવાબ નહીં કહું બોલીશ પણ નહીં ખાલી ઈશારો જ કરીશ વાંસળીનો અવાજ બાળકોને ગમતો ન હતો ખબર પડી ગઈ ત્રણેયના જવાબ પાક્કું એ ત્રણ પ્રશ્ન એ ત્રણ ખરાબ વગર નિશાની તમારે જાતે કરવા દી અને આ કેવી રીતે લખવાનું એ પણ કહ્યું એક જ શબ્દમાં જવાબ લખાઈ ગયો બરાબર બેટા પછી પાછળના પેજમાં જગ્યા છે તો બે લીટી છોડી અને તમારે સૂચનામાં લખો સૂચના માર્યા પછી વાક્ય લખો અને વાક્ય પણ બે લીટીમાં સમાય એટલા સુંદર અક્ષરે શબ્દ શબ્દ વચ્ચે જગ્યા મેમના જેવા સરસ અક્ષર કાઢીને લખવા અને કયા ખોટાની નિશાની એની સામે જ કરવાનું અમે કે જગ્યા ના લે તો બીજી લીટીનો ઉપયોગ કરવાનો એવું નહીં આ તો મેં કીધું એટલે એક જ લીટીમાં મૂવી ના એક જ લીટીમાં નથી કરવાનો જ્યાં માય ના માય એક શબ્દ ના જવાબ માં હવે ફરી જયારે બીજા પીરિયડ ની અંદર આપણે મોટા પ્રશ્નો ના જવાબ એટલે પૂરા વાક્યમાં પ્રશ્ન ના જવાબ બરાબર ખ્યાલ આવી ગયો બેટા બધાને હરિયો જય ભારત જય હિંદ ફરી વળી બેટા હા